તો તમે પોલીસ સ્ટેશને કઈ ફરિયાદ આપી છે મારા છોકરાને માર માર ગેડી માર મારવાથી ફરિયાદ આપેલી છે આપના બાળકનું નામ શું શું છે 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 તો આ સમગ્ર ઘટના એ બની કે છોકરાને એવું કટિંગ પર હતો ને મારી પર ફોન આવ્યો કે પપ્પા મને ચિમનભાઈ શંકરભાઈ બરાબર માર્યો છે તો તમે ફટાફટ ઘરે આવો તો મારી જોડે કોઈ સાધન હતું તો હું સાધનમાં આવી ગયો છું ઘરે આવ્યો તો મારો છોકરો બે હોશમાં પડ્યો હતો હું ઘરે આવ્યો એટલે ડાયરેક્ટ હું ડાયરેક્ટ પોલિટિશિયનના છોકરાને લઈને પોલ્ટિશનને પકડી ગયો પોલિટિશિયને ગયો એટલે પોલિટિશનને મેં ફરિયાદ લખાઈ તે પોલિટિશિયનને ફરિયાદ લખી તો પોલીસવાળા એવું કહે તો તત્કાલી સરકારી દવાખાનામાં પસ્તો કરી દે હું સરકારી દવાખાનામાં ગયો તો સરકારી દવાખાનાએ દવા કરી એની પણ દવાનું કોઈ અનુકૂળ લાગ્યું નહીં એટલે હું ગયો પાછો પોલિટિશિયને તો મેં એવું કીધું કે સાહેબ અને માર વધારે પડ્યો છે અને મારે આગળ લઈ જવું પડશે પણ મારા જો પૈસાની કોઈ કાર્યવાહી નહીં તો આનો કંઈક તમે રસ્તો કરો તો સાહેબે કોઈ જવાબ આપ્યો નથી એટલે છોકરાને લઈને હું ઘરે આવ્યો ને પોલીસવાળા એવું બોલ્યા કે અમારા બધા સ્ટાફ આજે સીએમ આવે છે એટલે કોઈ પોલીસવાળા છે ને એટલે પોલીસવાળા આવવાના નથી એટલે હું ઘરે નથી આવ્યો ઘરે આવ્યો એટલે રાત્રે લગભગ દસ અગિયાર વાગ્યા થયા એટલે છોકરાને ખેંચો તણો ચાલુ થઈ ગઈ એટલે હું રાત્રે પાછો તરત તીકો ગાડી કરતો અને સીધો જય રણછોડમાં દાખલ કરેલો છે તો આ બાબતે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવાની હોય એવું તમને જાણમાં છે કચુ નહી ત્રણ દિવસ પોલીસ ખાલી વાટા મારીને પાછી ગઈ પોલીસ કોઈ કાર્યવાહી માણસને ને જોવે છે કચુ પણ પોલીસ કશું કરવા તૈયાર નહીં તમારું બાળક શું કરી રહ્યો છે ભણે છે કે ખરો મારું બાળક ભણે છે દસવાદ વરણમાં માં રસોડપુર માં અને દિવ્યાંગ છે દિવ્યાંગ છે તમે શું કામ કરો છો હું લાકડા કટિંગ નું કામ કરું છું ખેતમજૂરી કામ કરું છું